अफगानिस्तान काबुल 130 भारतीय ने लईने निकळेलु भारतीय वायुसेना विमान जामनगर पहुंची गयु। अफगानिस्तान भारतीय ने लावा माटे प्रधानमंत्री मोदी खास प्रयत्नों कर्या। अफगानिस्तान की स्थिति ने जोता सरकारे तमाम राजदूत अने तेमना स्टाफ ने पण पाछा बोलावानो निर्णय कर्यो, जेना पर प्रधानमंत्री निर्देशों अनुसार ताबड़तोब अमल करवामां आव्यो, जेने लईने ग्लोब मास्टर विमान जामनगर आवी गयु छे, ज्यांथी फ्यूअल रिफिल करी ते हिडन एरबेस जशे। जामनगर में रोकाण थी काबुल थी निकलेला मुसाफरो ने थोड़ो आराम पण मळी जशे। सवारे लगभग 7:45 वागे आ विमाने उड़ान भरी हती, जे 11 वाग्यानी आसपास जामनगर पहुंच्यु छे। जे मामले जी 24 कलाक साथे खास बात करता सांसद पूनम माडमे कह्यु के पीएम मोदी सतत स्थिति पर नजर राखी रहा छे, तेओ शक्य तमाम मदद करी रहा छे। मुस्ताक फोन लाइन पर जोड़ाई चुक्या छे। मुस्ताक, सीधा दृश्य जामनगर ना एरपोर्ट पर थी जोवा मळी रह्या छे। ग्लोब मास्टर C-17 एरक्राफ्ट पहुंची चुक्यु छे, 130 भारतीय पण तेमां हता, तेओने थोड़ो आराम मळशे या रिफिलिंग समय। हालमां शुं छे त्यांनी परिस्थिति? चौकसी ख्याति बात करवा तो एक महत्व क्षण जे कही सकते कि हाल अत्यारे जे अफगानिस्तान ना काबुल थी जे अत्यारे तमाम ना भारतीय नागरिकों ने लईने जे अत्यारे प्लेन जामनगर एरफोर्स स्टेशन पर अत्यारे आवी पहोंच्यु छे। खास करीने एक उमंग अने उत्साह जे प्रकारनो कही सकते कि तमाम जे मुसाफरो छे तेमां जोवा मळ्यो छे कि जे एक मोटी आपदा मुसीबतमांथी जे रीते बचीने अत्यारे जामनगर खाते अहीं लेंडिंग करीने उतरी रह्या छे। खास करीने भारतना जे प्रधानमंत्री नरेन्द्र मोदीना सीधा मार्गदर्शन हेठळ समग्र जे कार्यवाही सफळतापूर्वक करवामां आवी छे ने एरलिफ्ट कराईने हाल अत्यारे 150 લોકો ને જે છે અહીં જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા છે। ખાસ કરીને મહત્વની બાબત એ છે કે તમામ સહી સલામત સંપૂર્ણ રીતે અહીં આવી પહોંચતા ભારત માતા કી જય ને વંદે માતરમ ના નારા સાથે અત્યારે જય ઘોષ પણ કરી રહ્યા છે। સૌથી મહત્વની બાબત એ છે કે હાલ જામનગરમાં જે છે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તેમજ મેયર જામનગર મહાનગરપાલિકાના મેયર અને કલેક્ટર તેમજ એરફોર્સના અધિકારીઓ દ્વારા તમામનું ફૂલહારથી સ્વાગત પણ કરવામાં આવ્યું છે ને એક અનેરો જે ઉમંગ અને ઉત્સાહ છે, ખુશી કે મોટી મહામુસીબત કે પોતાના જીવના જોખમમાંથી મૂકીને જે ખૂબ જ સફળતાપૂર્વક અહીં સલામત પહોંચ્યા છે ત્યારે એક રીતે કહી શકાય કે ભારત સરકારનો તમામ જે મુસાફરો દ્વારા અત્યારે આભાર પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। ખ્યાતિ બિલકુલ મુસ્તાક, કેટલા સમય સુધી અહીંયા થોડી રોકાવાનું છે? ચોક્કસથી જો વાત કરવામાં હાલ જે અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે પ્રમાણે આખું પ્લેન અત્યારે જે છે ખાલી થઈ ચુક્યું છે અને એરફોર્સની અલગ અલગ બસોના માધ્યમથી જે તમામ જે અહીં જે આવ્યા હતા જે એરલિફ્ટ કરાયા હતા અત્યારે લઈને એમને બીજી જગ્યાએ સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। મુખ્ય પ્લેન જે વાયુસેનાનું છે અત્યારે હાલ આખું સમગ્ર સંપૂર્ણપણે ખાલી થઈ ચુક્યું છે, હવે એને અત્યારે જે છે રિફિલિંગની કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારબાદ જે આગળના જે સૂચના એરફોર્સ વિભાગ દ્વારા વાયુસેના દ્વારા આપવામાં આવશે તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે। बिल्कुल, વધુ અપડેટ આપની પાસેથી લેતા રહીશું। તો સરકારે તમામ રાજદૂત અને સ્ટાફને પાછું બોલાવ્યા બાદ આપ જે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો કે જામનગર એરપોર્ટ ખાતેના દ્રશ્યો છે કે અહીં 130 ભારતીયોને લઈને આવેલું ગ્લોબ માસ્ટર C-17 એરક્રાફ્ટ પહોંચી ચૂક્યું છે। મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા પણ ત્યાં ઉપસ્થિત છે, મેયર ઉપસ્થિત છે અને આ સાથે અધિકારીઓ પણ ઉપસ્થિત છે, જે ત્યાંથી આવેલ તમામનું સ્વાગત કરવામાં આવ્યું છે, સાથે ભારત માતા કી જય વંદે માતરમના જય ઘોષ પણ કરવામાં આવ્યા છે।